नमस्कार विद्यार्थी मित्रों, विश्वग्राम विद्यापीठ विश्वग्राम शैक्षणिक संकुल वडाल नी यूट्यूब चैनल में आ तमाम विद्यार्थी मित्रों नू स्वागत छे। धोरण 10 सामाजिक विज्ञान नू प्रकरण 9 आपणे शुरू छे, જેમાં આપણે ગયા વિડીયોમાં એટલે કે છેલ્લા વિડીયોની અંદર આપણે જે પ્રાણીઓ વન્યજીવો જે લુપ્ત થવાને આરે છે એની સંરક્ષણની યોજના સરકારે જે બનાવી છે એના વિશે ચર્ચા કરી આપણે। મિત્રો, તમને ખ્યાલ છે એમ વાઘ આજે આપણે એને રાષ્ટ્રીય પ્રાણી તરીકે ઓળખીએ છીએ, પરંતુ છેલ્લા વિડીયોમાં આપણે જેમ જોયું એમ ધીમે ધીમે વાઘની સંખ્યા ઘટતી ગઈ। ત્યારબાદ બીજા અન્ય પશુ પક્ષી બધાની તો આપણે વાત કરી શકતા નથી, પરંતુ જે મુખ્ય પ્રાણીઓ પક્ષીની વાત છે એની આપણે વાત કરી, અને એ ચોક્કસ આપણે જાણી શકા કે સરકારી યોજનાઓ બનાવી અને આ પ્રાણી એટલે કે વન્યજીવને બચાવવા માટેના પ્રયાસો સરકાર કરી રહી છે। પરંતુ માત્ર ને માત્ર જો સરકાર યોજનાઓ બનાવશે, નિયમો બનાવશે, તો કદાચ આ પ્રાણીઓ બચે કે ન બચે, પરંતુ સૌથી પહેલી ફરજ આપણી મનુષ્યની, આપણે પણ જો સહકાર આપશું, આપણે પણ સરકારના નિયમોને એની યોજનાને આપણે પાલન કરશું, તો કદાચ આવનારી પેઢી એટલે કે આવનારું ભવિષ્ય આ બધા પશુ પક્ષી પ્રાણી અને વન એટલે કે જંગલને જોઈ શકશે। એના માટે આજે આપણે એક નવા મુદ્દાની વાત કરવાની છે। મેં તમને ગયા વિડીયોમાં એટલે કે લાસ્ટ વિડીયોમાં વાત કરી હતી કે આપની ટેક્સ્ટ બુકની અંદર જે નકશો છે એને થોડો જોઈ લેજો, પછી આપણે અભ્યાસ કરશું। તો આજે આપણે થોડી વાતો કરવી છે અભયારણ્યો, રાષ્ટ્રીય ઉદ્યાનો અને જૈવ આરક્ષિત ક્ષેત્રો, યોજનાઓ સરકારે બનાવી, નિયમો બનાવ્યા, પણ તેમ છતાંય મનુષ્યની જરૂરિયાતો, મનુષ્ય કદાચ આ વન્યજીવને બચાવવામાં સહકાર ન આપ્યો એના હિસાબે સરકારે કંઈક બીજી વ્યવસ્થા ઊભી કરવી પડી। આજે એને આપણે જોઈએ અભયારણ્યો, રાષ્ટ્રીય ઉદ્યાનો અને જૈવ આરક્ષિત ક્ષેત્રો એની અંદર થોડી આપણે ચર્ચા કરી આજે। તો અભયારણ્યો એની ચર્ચા કરશું આપણે, એના પહેલાં વન્યજીવોના સંરક્ષણ હેતુસર અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન કે જૈવ આરક્ષિત ક્ષેત્રોની સ્થાપના કરવામાં આવે છે। શું વાક્ય શું સમજાવે છે કે વન્યજીવોના સંરક્ષણ માટે આપણે નિયમ આપી દીધા, સરકારે કોઈક યોજના મૂકી, પણ તેમ છતાંય મનુષ્ય ન સમજો એના માટે થઈને સરકારે રાષ્ટ્રીય ઉદ્યાન બનાવ્યું, અભયારણ્ય બનાવ્યું અથવા તો જૈવ આરક્ષિત ક્ષેત્ર બનાવ્યું, અને એની અંદર પ્રવેશ બંધી એવી બધી ચર્ચાઓ આપણે એમાં કરવાની છે। મિત્રો, એક ફરી પાછી વાત કરી દઉં કે હું તમને જે સૂચનો આપતો જાઉં છું નોટબુકની અંદર, તમને અમુક પ્રશ્ન નોટ કરાવું છું, એ બધા તમે નોટ કરજો, સાથે સાથે ટેક્સ્ટબુકમાં પણ જે અંડરલાઇન કરાવું છું એ અંડરલાઇન બધા કરજો। એ આપણે પરીક્ષાઓમાં અને જ્યારે આપણે સ્કૂલ શરૂ થાય તો ત્યારે અમુક મુદ્દાની ચર્ચા કરવા માટે આપણે ઉપયોગમાં આવશે। અને બીજું, કદાચ આપણે આ યુટ્યુબના માધ્યમથી તમે અભ્યાસ કરો છો, કદાચ ન સમજાવવાનો મુદ્દો હોય એને તમે અંડરલાઇન કરી રાખજો,
અમુક શબ્દો હોય, અમુક વાક્ય હોય કે કોઈ પણ મુદ્દો હોય ન સમજાયું હોય તો તમે એમાં એક માર્ક કરી રાખજો. જ્યારે આપણે સ્કૂલની અંદર શરૂ થશે અભ્યાસક્રમ તો આપણે એની ચર્ચા કરશું અને ચોક્કસ ન સમજાયેલો મુદ્દો તમે અવશ્ય પૂછજો, કારણ કે આપણું આ મહત્ત્વનું વર્ષ છે. ઝીણા ઝીણા પ્રશ્નો તમારા પ્રશ્ન મગજમાં હોય તો એ બધા આપણે સોલ્વ કરશું. અને બીજું કે કદાચ આ યુટ્યુબના માધ્યમથી આપણે અભ્યાસમાં થોડીક કદાચ વિક્ષેપ પડતો હશે, હું માનું છું, થોડીક કદાચ મારી સમજાવવાની કે બોલવાની ઝડપ કદાચ તમને લાગતી હશે, જે કાંઈ ક્ષતિઓ ખામીઓ હોય એ ખાસ કરીને જે તૈયારી ફૂલ કરે છે, જેને મહેનત કરવી જ છે, એ વિદ્યાર્થીઓ ખાસ કાળજી રાખે અને એક એક મુદ્દાને નોટ કરતા જાય. જે ન સમજાણું હોય એને અલગ કોઈ પણ માર્ક કરી અને આપ જ્યારે સ્કૂલ શરૂ થાય ત્યારે અવશ્ય પૂછજો. એડી, તો આજે આપણે ફરી પાછું વાત કરીએ કે અભયારણ્ય વન્યજીવોના સંરક્ષણના હેતુ માટે આ અભયારણ્યો રાષ્ટ્રીય ઉદ્યાનો જૈવ આરક્ષિત ક્ષેત્રનું નિર્માણ કરવામાં આવે છે. તો એમાં આપણે સૌથી પહેલો અભયારણ્ય, તમને સ્ક્રીન ઉપર જે દેખાય છે એ મુદ્દા ખાસ નોટ કરી લેજો, કેમ કે બે બે માર્ક્સની અંદર પણ આ પ્રશ્ન પૂછાઈ શકે છે. ત્યારબાદ નકશામાં પણ હું તમને અમુક મુદ્દા જે રાષ્ટ્રીય ઉદ્યાનો છે, અભયારણ્યો છે, એ તમને ટીક કરાવું, એ તમે પેનથી અથવા પેન્સિલથી તમારી નોટબુક ટેક્સ્ટબુકની અંદર એ મુદ્દાને પણ તમે ટીક કરી નાખજો. તો અભયારણ્ય પહેલો મુદ્દો, એમાં ચોક્કસ મર્યાદામાં માનવ પ્રવૃત્તિઓને અનુમતિ આપવામાં આવે છે. એક મર્યાદા હોય છે, જે અભયારણ્ય છે એ કોઈ પણ એક જંગલ છે તો એ જંગલની અંદર એક એને સીમા બાંધી દીધી હોય કે ભાઈ આમાં તમારે આટલા સુધી જંગલમાં જવું, આવી જ પ્રવૃત્તિ કરવી. તો કેવી? કે જે ઝાડ હોય, ઝાડના જે ઝાડ પડી ગયું હોય છે, કુદરતી રીતે પડી ગયું હોય છે, હવાથી પડ્યું હોય કે કોઈ પણ કારણે એ પડી ગયું હોય, સુકાઈ ગયેલું લાકડું છે, સુકાઈ ગયેલું ઝાડ છે, એને જ વીણવાનું, એટલે કે લાકડા વીણવાની છૂટ કદાચ આપી. આ મર્યાદા છે, કોઈ પણ ઝાડને કાપવાનું નહીં, લાકડા વીણવાની છૂટ કરી. પણ કઈ રીતે? જે ઝાડ ઊભું છે, જે ઉગેલું ઝાડ છે, એને કાપીને લઈ આવવાનું નહીં. આવી એક કદાચ મર્યાદા, સુકાઈ ગયેલા લાકડા છે એ જ વીણવાના, આવી મર્યાદા. કોઈ પણ સજીવ જીવને નુકસાન કે રંજાડ પહોંચાડવી નહીં, આવી મર્યાદા, વગેરે જેવી ચોક્કસ મર્યાદાઓ દ્વારા અનુમતિ આપવામાં આવે છે આપણને જંગલમાં પ્રવેશ કરવા માટે. તો પહેલો મુદ્દાની વાત થઈ. હજી આગળ બીજો, સત્તાધિકારી પાસેથી અનુમતિ મેળવ્યા બાદ પાલતુ પશુઓને ચરાવવાની છૂટ મેળવી શકાય છે. કોઈ પણ જંગલ છે, જંગલની રેન્જ છે, એ રેન્જના કોઈ પણ ઓફિસર હોય, કોઈ પણ અધિકારી હોય, એની અનુમતિ એટલે કે એની પરમિશન લઈ અને પછી એ જંગલની અંદર પશુ ચરાવવા માટેની છૂટ મળી શકે. જે જંગલને અભયારણ્યમાં સામેલ કર્યું હોય તે, ફરી પાછું તમે એ મુદ્દા નોટ કરજો, જે વિસ્તારને અભયારણ્ય તરીકે જાહેર કર્યું હોય, આપણું ગીરનું અભયારણ્ય છે, અત્યારે આપણે માની લો ભવનાથનું જંગલ છે, ગિરનારની આસપાસનું જે જંગલ છે એને સરકારે અભયારણ્ય તરીકે જાહેર કર્યું છે, તો એમાં આપણે કદાચ પ્રવેશ અત્યારે કરીએ અનુમતિ વગર, એટલે કે મંજૂરી વગર, તો કદાચ આપણને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા સજા કે દંડ આપી શકે છે. પરંતુ તમે જે જગ્યાએ રહ્યો છો, તમારે ગામની આસપાસ પણ કદાચ જંગલ જેવું હશે, બાવળ હોય કે કોઈ પણ પ્રકારના વૃક્ષો ઉગેલા હોય, તો એને અભયારણ્ય જાહેર કર્યું નથી, તો એમાં તમે પ્રવેશ કરો, એમાં પશુચરણ થઈ શકે, લાકડા કાપી શકાય, ગમે તે પ્રવૃત્તિ કદાચ થઈ શકે, પણ એને અભયારણ્ય જાહેર કર્યું નથી તો એમાં મંજૂરી લેવાની જરૂર રહેતી નથી. માત્ર ને માત્ર જે જંગલને અભયારણ્ય જાહેર કર્યું છે એમાં જ આ પ્રકારના નિયમો અથવા તો સૂચનો લાગુ પડે છે. આગળ ત્રીજો, વન્યજીવ અભયારણ્યની સ્થાપના કોઈ એક વિશેષ પ્રજાતિના સંરક્ષણ માટે કરાય છે. કોઈ પણ પ્રકારનું જંગલ છે એમાં વિશેષ પ્રજાતિ, કાં તો વૃક્ષની પ્રજાતિ અને કાં તો કોઈ પશુ પક્ષી પ્રાણીની પ્રજાતિ, એની સંરક્ષણ માટે આ જંગલની અંદર આ પ્રકારનું વૃક્ષ છે અથવા આ પ્રકારના પ્રાણીઓ વસે છે તો એને નુકસાન ન થાય અને એ બચી શકે, એ માટે થઈને અભયારણ બનાવી અને એનું સંરક્ષણ કરવામાં આવતું હોય છે. અભયારણ્યની સ્થાપના રાજ્ય સરકાર દ્વારા
જરૂરી પ્રક્રિયા દ્વારા કરી શકાય છે. જે તે રાજ્યની અંદર જે કોઈ પ્રાણીઓ હોય છે અલગ અલગ જંગલોની અંદર, તો એ રાજ્ય સરકારે એ અભયારણ્ય જાહેર કરે કે હવે આ પ્રકારના જીવને બચાવવા માટે અભયારણ્યને જાહેર કરવું છે. તો એ સરકાર નક્કી કરે કેટલો વિસ્તાર, કયું જંગલ, કેવી રીતે એ નક્કી કરીને રાજ્ય સરકાર આ બધી પ્રક્રિયા કરતી હોય છે. એમાં મુખ્ય અભયારણ્યની વાત આપણામાં આવશે. પેરિયાર, ચંદ્રપ્રભા, એતુરનાગરમ અભયારણ્ય તરીકે જાણીતા છે. તો આ સમગ્ર ભારતના અભયારણ્યની વાત આમાં આવી છે. એમાં એતુરનાગરમ જે છે લાવ્યું, એતુરનાગરમ હમણાં જ લેવાયેલી માર્ચ 2020ની પરીક્ષામાં એ પ્રશ્ન પૂછાયેલો હતો. તમારી નોટબુકની અંદર જે નકશો દોરેલો છે એમાં તમે જરાક નજર નાખો તો આપણે એમાં થોડી ચર્ચા કરી શકીએ. તમને નકશો આપ્યો છે, આમાં થોડોક કલરફુલ છે અને થોડુંક મુખ્ય મુખ્ય મુદ્દાઓની ચર્ચા કરી છે. આમાં આપણી નોટબુકની ટેક્સ્ટબુકની અંદર લગભગ બધા જ અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાનો આવી ગયા છે, પણ આમાં માત્ર ને માત્ર જે મહત્ત્વના છે એની જ આમાં નોંધ કરેલી છે, જે સ્ક્રીન ઉપર તમને દેખાય છે તે જરાક નોટ કરી લેજો. આ બધા આઈએમપી તમારી નોટ ટેક્સ્ટબુકની અંદર આમાં સ્ક્રીન ઉપર જે દેખાય છે એ બધા જ તમે કોઈ પણ અલગ પેનથી એને ટીક કરી નાખો. દચીગામ, રાજાજી, કોર્બેટ, સરિસ્કા, કેવલાદેવ, રણથંભોર, શિવપુરી, નળ સરોવર ગુજરાતમાં, વેળાવદર, ગીર, ચંદ્રપ્રભા, માનસ કાજીરંગા, સુંદરવન, સિમલીપાલ, કાન્હા, સંજય ગાંધી, એતુરનાગરમ જે હમણાં છે પૂછાયેલું તે માર્ચ 2020ની પરીક્ષામાં, રંગાનાથી ટક, ગિંડી, વેદાંથાંગલ, મુડુમલાઈ અને પેરિયાર. આટલા ટીક કરે તમે તમારી ટેક્સ્ટબુકમાં કરી લેજો. ત્યારબાદની આપણે વાત કરવી છે રાષ્ટ્રીય ઉદ્યાન. એમાં જોઈએ અભયારણ્યની તુલનામાં આ વધારે સંરક્ષિત ક્ષેત્ર છે, કારણ કે એમાં જે કોઈ પણ જીવ છે, કોઈ પણ વન્યજીવ છે એ કદાચ નેશનલ લેવલે અથવા તો ઇન્ટરનેશનલ લેવલે એ જીવને સાચવવો જરૂરી હોય છે. એટલા માટે આનું થોડુંક તુલના થોડીક એની અભયારણ્ય કરતાં રાષ્ટ્રીય ઉદ્યાનની તુલના થોડીક વિશિષ્ટ હોય છે. તેમાં એકથી વધારે પરિસ્થિતિકી તંત્ર સમાવિષ્ટ હોય છે. ત્રીજું, પાલતુ પશુઓને ચરાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ હોય છે. કોઈ પણ પ્રકારના પાલતુ પશુઓ મંજૂરી કે કોઈ પણ પ્રવૃત્તિ વગર એમાં પાલતુ પશુઓને પ્રતિબંધ જ હોય છે, પશુ ચરાવવાના જ હોતા નથી. આવા એનો પરફેક્ટ એનો નિયમ જ છે. અભયારણ્યની જેમ તે કોઈ એક વિશેષ પ્રજાતિ પર કેન્દ્રિત હોતું નથી, એક કરતાં વધુ. કદાચ ઉદાહરણ તરીકે આપણું ગીરનું જંગલ છે તો એને આપણે તાલાળા બાજુ જઈએ, સાસણ બાજુ જઈએ તો રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે છે, તો એમાં પ્રજાતિઓ ઘણી બધી આવી જાય કે ભાઈ એને એનામાં એમાં દીપડાને બચાવવાના છે, એમાં સિંહને બચાવવાના છે, અમુક પ્રકારના પક્ષીઓને બચાવવાના છે, એમ એક કરતાં વધારે જીવની વાત એમાં હોય છે. તેની સ્થાપના રાજ્ય અને કેન્દ્ર સરકારના સંકલનથી કરાય છે. બંને સરકાર, કેન્દ્ર સરકાર પણ એમાં સંકલન હોય છે, રાજ્ય સરકાર બંને સાથે મળી અને નક્કી કરે કે ભાઈ આ વિસ્તારને અથવા તો આ જંગલને રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે જાહેર કરીએ. ગુજરાતમાં પણ ઘણા રાષ્ટ્રીય ઉદ્યાનો પણ આવેલા છે. એમાં ખાસ મુખ્ય ભારતના કાજીરંગા, કોર્બેટ, વેળાવદર, દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન, ગીર આપણું સાસણ, દચીગામ વગેરે અગત્યના રાષ્ટ્રીય ઉદ્યાનો છે, અલગ અલગ વન્યજીવ માટેના અલગ અલગ પ્રકારના રાષ્ટ્રીય ઉદ્યાનો. ત્યારબાદ ત્રીજો મુદ્દો, જૈવ આરક્ષિત ક્ષેત્ર. જૈવ આરક્ષિત ક્ષેત્ર તેની રચના આંતરરાષ્ટ્રીય માપદંડો અનુસાર કરાય છે, કે આખા વિશ્વની અંદર એનું જે માપદંડ નક્કી કર્યું છે આ જીવ, આ જે વન્યજીવ છે
એનું શું મહત્ત્વ છે, એ કેટલી કેટલી જગ્યાએ મળે છે, કઈ કઈ જગ્યાએ આ જીવ જોવા મળે છે, આ બધી જ પ્રકારના માપદંડોને ધ્યાનમાં લઈ અને જૈવ આરક્ષિત ક્ષેત્ર એવું જાહેર કરે. એ આંતરરાષ્ટ્રીય માપદંડ છે. ઉદાહરણ તરીકે કોઈ પણ એવા પક્ષી છે તો એ પક્ષી કદાચ વિશ્વમાં ક્યાંય જોવા ન મળતા હોય અને અમુક જ દેશમાં અથવા અમુક જ વિસ્તારમાં જોવા મળતા હોય તો એને જૈવ આરક્ષિત ક્ષેત્ર કદાચ બનાવી નાખે. અમુક બીજા વન્યજીવો છે તો એવા વિશ્વના કોઈ પણ પ્રકારના જંગલોમાં અમુક અમુક પ્રકારના જીવો છે એવો આંતરરાષ્ટ્રીય માપદંડ નક્કી કરી અને પછી એ જૈવ આરક્ષિત ક્ષેત્ર એવું જાહેર કરવામાં આવે છે. ગુજરાતમાં પણ છે, એની પણ ચર્ચા કરશું આપણે છેલ્લેમાં. તેની રચના આંતરરાષ્ટ્રીય માપદંડ અનુસાર કરવામાં આવે છે. જે તે ક્ષેત્રની પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિવિધતાનું સંરક્ષણ કરવાનો હેતુ રહેલો છે. કદાચ અમુક અમુક વિસ્તારની અંદર સંસ્કૃતિ જોડાયેલી હોય, અમુક અમુક જંગલમાં અમુક પ્રકૃતિ જોડાયેલી હોય, આ બધી જ બાબતને બચાવવા માટે સંરક્ષણ કરવાનો હેતુ એ જૈવ આરક્ષિત ક્ષેત્રમાં રહેલો હોય છે. તે ક્ષેત્રમાં થતી બધી વનસ્પતિ, જીવજંતુઓ અને જમીન ઉપરાંત ત્યાં વસતા માનવ સમુદાયોની જીવનશૈલીનું પણ સંરક્ષણ કરાય છે. કદાચ જંગલ છે, જંગલની અંદર કદાચ વનસ્પતિ છે, જીવજંતુઓ છે, કોઈ પણ પ્રકારના વન્યજીવો છે અને કદાચ મનુષ્યો પણ કદાચ વસવાટ કરતા હોય, એ મનુષ્યને પણ સાચવવા અથવા તો એને પણ બચાવવા એવી કદાચ જરૂરિયાત ઊભી થઈ હોય તો આ બધા જ પ્રકારના મુદ્દાઓને ધ્યાનમાં લઈ અને આ જૈવ આરક્ષિત ક્ષેત્ર નક્કી કરાય છે. એના પછીનો મુદ્દો, ત્યાં જૈવ વૈવિધ્ય બાબતે સંશોધન અને પ્રશિક્ષણ માટેની ખાસ સવલતો ઊભી કરાય છે. કે ભાઈ આ જે જંગલ છે એમાં એને કોઈ પણ જીવને બચાવવા માટે કયા કયા પ્રકારના પ્રયાસો થઈ શકે એવું સંશોધન થાય છે, શિક્ષણ પ્રશિક્ષણ મળે છે, આવી બધી સગવડતાઓ એ જૈવ આરક્ષિત ક્ષેત્રમાં ઊભી કરવામાં આવે છે. આ પ્રકારે ઘોષિત વિસ્તારોમાં એટલે કે નક્કી કરેલ વિસ્તારોમાં તમામ પ્રકારની બહારની માનવીય ગતિવિધિ સંપૂર્ણપણે પ્રતિબંધિત હોય છે. એમાં પણ કોઈને પ્રવેશ કરવામાં આવતો નથી, કોઈ પણ મનુષ્યને ત્યાં પ્રવેશ કરવા દેવામાં આવતો નથી. આ ક્ષેત્ર એના પછીનો મુદ્દો, આ ક્ષેત્રનો સરેરાશ વિસ્તાર એકંદરે 5,000 ચોરસ કિલોમીટરથી પણ વધારે હોઈ શકે કદાચ. એના પછી આપણે જૈવ આરક્ષિત ક્ષેત્ર ભારતમાં ક્યાં ક્યાં છે એની જરાક જોઈ લઈએ. નીલગિરી, મન્નારની ખાડી, ગ્રેટ નિકોબાર, સુંદરવન, પંચમઢી વગેરે દેશના મહત્ત્વના જૈવ આરક્ષિત ક્ષેત્રો ગણાય છે. ત્યારબાદ ગુજરાતમાં વાત છે. ગુજરાતના કચ્છની વિશિષ્ટ પ્રજાતિના સંરક્ષણ હેતુસર 2008 સાલમાં તેને જૈવ આરક્ષિત ક્ષેત્ર ઘોષિત કરાયું છે. તો ગુજરાતમાં પણ કચ્છમાં કચ્છનું રણ જે છે એમાં પણ ઘુડખર જેવા જે દેખાય છે પ્રાણીઓ તેને બચાવવા માટે સરકારે આને પણ ઘોષિત કર્યું છે જૈવ આરક્ષિત ક્ષેત્ર તરીકે. ભારતમાં જૈવ આરક્ષિત ક્ષેત્ર, રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યો કેટલા છે એને જરાક આઈએમપી કરી નાખજો. છે ભારતમાં જૈવ આરક્ષિત ક્ષેત્ર કેટલા, તો 18, રાષ્ટ્રીય ઉદ્યાનો 103 અને અભયારણ્યો 531. ગુજરાતમાં જૈવ આરક્ષિત ક્ષેત્ર 1, કઈ જગ્યાએ, કચ્છમાં. આવો પણ ટૂંકો પ્રશ્ન આવી શકે એટલે આઈએમપી તમને બધાને કરાવું છું, એટલે આખું કોષ્ટકને આઈએમપી કરી નાખજો. ગુજરાતમાં હાલ કેટલા જૈવ આરક્ષિત ક્ષેત્રો કાર્યરત છે, પછી વિકલ્પ તરીકે, ખાલી જગ્યા તરીકે કે કોઈ પણ રીતે. તો અત્યારે ગુજરાતમાં કેટલા છે, 1. ગુજરાતમાં રાષ્ટ્રીય ઉદ્યાનો કેટલા, 4. અભયારણ્યો કેટલા, 23. રેડી? તો આ રીતે પ્રશ્ન સ્વરૂપે આ કોષ્ટક આપણને ઉપયોગમાં આવશે. એના પછી આગળ જોઈએ, વિકાસની પ્રક્રિયા અનિવાર્ય છે પણ સાથે સાથે આપણે સમગ્ર જીવસૃષ્ટિ પર પડનારા દુષ્પ્રભાવોની અસરોનું પણ આયોજન દરમિયાન ખ્યાલ રખાય તે અત્યંત જરૂરી છે. આપણે બધા વિકાસ કરી રહ્યા છીએ પરંતુ સમયને ધ્યાનમાં લઈ અને જીવસૃષ્ટિ ઉપર કંઈક અલગ પ્રકારના પ્રભાવો પડે છે. વાતાવરણનો પ્રભાવ હોય તો ભલે, સમયનો પ્રભાવ હોય તો ભલે, મનુષ્યની કોઈ પણ દખલગીરીના કારણે હોય તો ભલે, આના હિસાબે કાંઈક ને કાંઈક નુકસાન થાય છે. કોઈ એક પ્રજાતિ જ્યારે સંપૂર્ણ નષ્ટ થાય કે સંકટમાં આવે ત્યારે આહાર શૃંખલામાં
પડતી ખલેલના પરિણામો ઘણા ઘણા દૂર પડતી છે. એક પ્રાણી કે પશુ એની પ્રજાતિ ખલાસ થઈ જાય તો જે આ શૃંખલા છે આહારની, જેને પોષણ કડી આપણે કહીએ છીએ, તો એમાં ખલેલ પહોંચે અને એની બહુ લાંબા સમયે એની અસર જોવા મળે, તો આ પણ એક સમસ્યા છે. સમગ્ર આહાર શૃંખલામાં દરેક જીવ જંતુઓની ચોક્કસ ભૂમિકા છે. જો કોઈ જીવ નષ્ટ થાય તો આખા માળખામાં ભારે વિક્ષેપ અનુભવાય છે, પરંતુ એ તાત્કાલિક નહીં પણ બહુ લાંબા ગાળે એ આહાર શૃંખલાની અસર જોવા મળે. આહાર શૃંખલામાંથી એકાદ સજીવ દૂર થતાં લાંબા ગાળે તેના પરિણામે સમગ્ર નૈસર્ગિક તંત્ર તૂટી પડે છે. આજે આપણને ક્યારેક ક્યારેક એવું થઈ જાય કે આ જીવ અથવા તો આ જીવડું કે આ કોઈ પણ પ્રકારનું પ્રાણી કે પશુ આ ન હોય તો શું વાંધો એમ, એવું આપણે ક્યારેક મનમાં બધાને વિચાર, તમને મને બધાને આવું. તમારી અત્યારે કદાચ ઉંમર પ્રમાણે કદાચ આવ્યો હોય તો એ વ્યાજબી છે, પણ અમે પણ જ્યારે તમારી ઉંમરના હશું ત્યારે અમને પણ આ જ વિચાર એવો હશે કે આ મચ્છરને, આ માખીને, આ ગરોળીને, આ ઉંદરને, આ નાગને આની શું જરૂર છે, એના કરતાં આપણે જ ખાલી હોત તો આવો પ્રશ્ન તમને અને બધાને થયો હશે. તો એ પ્રશ્ન કદાચ સમય પ્રમાણે બરાબર છે, પરંતુ એ પ્રશ્ન છે તે કદાચ આપણે એને ખોટો સાબિત કરીએ, કારણ કે આહારની શૃંખલા છે. એક જીવ બીજા જીવ પર નિર્ભર હોય છે. જો એ જીવને પોતાનો ખોરાક ન મળે તો એ જીવ નષ્ટ થાય, તો એ જીવ પણ બીજાનો કોઈ ખોરાક બની ઊભો હોય છે, તો એનો વિક્ષેપ પડે. તો આમ ધીમે 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 જે આહારની શૃંખલા છે તે લાંબા ગાળે આ સમસ્યા ઊભી હોય, તો આ માટે આહારની શૃંખલામાં એક તૂટી આવે તો આ એક સમસ્યા છે. મનુષ્ય સુધી આ અસરો મોડી પહોંચે છે, તેથી આપણે આજે વધારે સજાગ નથી. આપણે આની અસર વર્તાશે ખરા, પણ અત્યારે નહીં પણ ક્યારે, બહુ લાંબા ગાળે. આપણે કદાચ આપણે પણ કદાચ નહીં હોય, પણ મનુષ્ય જીવ ઉપર એ અસર પડવાની છે, એટલા માટે આપણે અત્યારે સજાગ નથી. જે પર્યાવરણીય સંકટોનો આપણે સામનો કરી રહ્યા છીએ તે દાયકાઓ પૂર્વે સેવેલી બે કાળજીનું પરિણામ છે. આજે તમે અને હું બધાએ જે કંઈ આપણે પર્યાવરણની સંકટ એટલે કે સમસ્યા અનુભવી રહ્યા છીએ એ કદાચ પૂર્વના સમયમાં ભૂતકાળની અંદર મનુષ્યએ કરેલી કોઈ પણ પ્રકારની બે કાળજી એટલે કે ભૂલના પરિણામ છે. કઈ રીતે? કે ભાઈ વરસાદનો સમય આવે તો ચોક્કસ સમય મર્યાદામાં વરસાદ પડતો નથી, કાં થોડો વહેલો હોય છે, કાં મોડો હોય છે, કાં ઓછો હોય છે, કાં વધુ હોય છે. ઠંડીનું પણ એમ, ઠંડી પણ ક્યારેક પડે છે, ક્યારેક ઓછી પડે છે. જે સમયમાં ઠંડી પડવી જોઈએ એ સમયમાં ઠંડી પડતી નથી, આગળ પાછળ થઈ ગઈ છે. ઉનાળાના સમયની અંદર ગરમી પણ અસહ્ય માંડી છે પડવા ધીમે ધીમે ધીમે. શું કામે? કારણ કે પર્યાવરણમાં કાંઈક આપણે ખામી સર્જી છે, આપણે નહીં પણ આપણી પૂર્વના સમયમાં ભૂતકાળની અંદર. તો આ એક પરિણામ છે. આવતીકાલને ઉજળી બનાવવા આયોજનબદ્ધ વિકાસ કરશું તો વાંધો નહીં આવે. પર્યાવરણ સાથેનો મૈત્રીપૂર્ણ વ્યવહાર આજની ખૂબ જ જરૂરી છે, એટલે કે ખાસ જરૂરી છે. એડી તો આપણે આ ખૂબ જ જરૂરી વસ્તુ છે કે ભાઈ આપણે પર્યાવરણને બચાવવા માટે, આપણે વન્યજીવને બચાવવા માટે આપણે કાંઈક ને કાંઈક પ્રયાસો કરવા પડશે. તો આપણે અહીંયા પ્રકરણ 9 અહીંયા પૂર્ણ જાહેર કરીએ છીએ. અને મેં તમને અગાઉ પણ તમને પ્રશ્નો ટીક કરાવેલા છે નોટબુકમાં, જે IMP કરાવેલું છે એ બધું IMP કરી અને તમે એને વાંચો. સાથે સાથે નકશામાં પણ આજે આપણે જે ચર્ચા કરી એને પણ IMP જે નોટબુક, તમે ટેક્સ્ટબુકમાં તમે જે IMP કર્યા છે એ ટેક્સ્ટબુકમાં IMP કરી રાખજો, જેથી કરીને આપણે જ્યારે નકશા પૂર્તિમાં આપણે નોંધ કરતા હોય ત્યારે આપણને સગવડતા થોડીક સારી રહી એમ, અને આપણે વાંધો આવે ને તૈયારી કરવામાં. તો આપણે આજે અહીંયા પાઠ પ્રકરણ 9 પૂર્ણ કરીએ છીએ. આવતા વિડીયોમાં નવા પાઠ સાથે મળશું. ધન્યવાદ. જે પ્રશ્નો તમને સ્ક્રીન પર દેખાય છે એ પ્રશ્નને તમે જોઈ લેજો.
એમપી જ પ્રશ્નો બધા આમાં લખેલા છે, એટલા માટે પ્રશ્ન જોઈ અને નોટબુકમાં અમુક અમુક પ્રશ્નો તમારી નવનીતમાં પણ હશે, જે આમાં નવનીતમાં ન હોય એ જરાક જોઈ અને અલગથી તમે નોટબુકમાં લખી શકો છો, જેથી કરીને તમને તૈયારી કરવામાં સહેલું પડશે. રેડી? ધન્યવાદ.